नमस्ते विद्यार्थी मित्रों, विद्या करियर एकेडमी अंदर फरी वक्त हूँ अरविंद मामणिया आप सबनु से हार्दिक स्वागत करूँ छू। तो आज आपने से एक नवा टॉपिक तरफ से भणवा जई रह्या छे, जेनी अंदर से आपणे सावडा वंश अने सोलंकी वंश नी से माहिती मेळवानी छे, पार्ट वन नी अंदर अने पार्ट टू नी अंदर। छेले मित्रों, आपणे भारत उपर से ई सिकंदर नु आक्रमण भण्या था, अने छेले सिकंदर भारत नी अंदर थी गयो, अने जारे सिकंदर से मित्रों मरवा पड्यो त्यारे जगत ने से मित्रों खूब सारी वात कही गयो। सिकंदर जारे मरवा पड्यो मित्रों त्यारे एने एना सैनिकों द्वारा पूछवामां आव्युं के जनाब आपसे ई अंत तरफ सो आपनो समयगाळो छे हवे टूंको रह्यो छे, आपनी कोई छेल्ली इच्छाओ होय तो क्यों अमे पूरी करीए। त्यारे मित्रों सिकंदर जणावे छे कोणी दुनिया उपर राज करनारो, के मारी त्रण इच्छाओ छे જે તમને હું જણાવું છું। તો કે મારી પહેલી ઈ ઈચ્છા છે કે જગતની અંદર જ્યાં જ્યાં મોટા ડોક્ટર હોય બધા ડોક્ટરોને બોલાવો। ત્યારે એના સૈનિકે પૂછ્યું, જનાબ આ મોટા ડોક્ટરો બનાવવાનું કઈ કારણ? ત્યારે સિકંદર જવાબ આપે છે કે દુનિયાને ઈ પણ ખબર પડવી જોઈએ કે દુનિયાના મોટા મોટા ડોક્ટરો આવ્યા છતાં સિકંદરને બચાવી નથી શક્યા। એટલે જગતની અંદર છે સિકંદર કહી ગયો કે અહમ છે વ્યક્તિનો છે, કોઈ જગતની અંદર અમૃતવ નથી, જેનું જીવન છે એનું મૃત્યુ પણ છે। અને પછી બીજો સવાલ પૂછ્યો ત્યારે સિકંદર એમ કીધું કે હું જ્યારે મરું ત્યારે મારા જનાજા આગળ છે એ બધા રૂપિયા વેરતા જાજો, હું જ્યારે મરું મૃત્યુ પામું ત્યારે મારા જનાજા આગળ નીકળે એની આગળ બધા પૈસા વેરતા જાજો। ત્યારે પૂછ્યું, જનાબ એનું કોઈ કારણ? ત્યારે સિકંદરે કીધું કે એ એટલા માટે કે આટલો બધો રૂપિયો હોવા છતાં કોઈ સિકંદરને છે એક શ્વાસ ઉછીનો ન આપી શક્યા, એ પણ જગતને ખબર પડવી જોઈએ। અને જનાબ કોઈ છેલ્લી ઈચ્છા? ત્યારે સિકંદર કહે છે, મારો જનાજો નીકળે ત્યારે મારા બંને હાથ છે એ ખુલ્લા અને ખાલી રાખજો। ત્યારે પૂછ્યું કે જનાબ આનું કોઈ કારણ? ત્યારે સિકંદર જવાબ આપે છે મિત્રો કે મારા બંને હાથ છે એટલા માટે ખુલ્લા અને ખાલી રાખજો કે પોણી દુનિયાને જીતનારો સિકંદર એ જગતને એમ ખબર પડવી જોઈએ કે પોણી દુનિયા ઉપર રાજ કરનારો સિકંદર ગયો ને ત્યારે ખુલ્લા અને ખાલી હાથે ગયો મિત્રો, જગતને આ પણ છે ખબર પડવી જોઈએ। આ સિકંદર હતો મિત્રો જેના ગુરુ છે એરિસ્ટોટલ હોય, એના શિષ્ય પણ છે મહાન બને આપણે સરસા કીધા હતા। તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ આજે સાવડા વંશ। મિત્રો સાવડા વંશ ની અંદર છે પહેલું નામ આવે જય શિખરી સાવડા, કોનું નામ આવે છે? જય શિખરી સાવડા। મિત્રો મૈત્રક વંશ ની અંદર છે જય શિખરી સાવડા છે, એક રાજા નો સેનાપતિ હતો, ખ્યાલ છે કોઈને? કોમેન્ટ કરો જી, કોમેન્ટ કરો ફટાફટ, કોનો સેનાપતિ હતો? મૈત્રક વંશ ની અંદર છે જય શિખરી સાવડા મિત્રો શિલાદિત્ય ત્રીજા નો સેનાપતિ હતો, અને શિલાદિત્ય ત્રીજો છે એ પંચાસર ની જાગીર છે એ જય શિખરી સાવડા ને આપે છે, અને મૈત્રક વંશની સત્તાનો અંત આવતા છે પંચાસરનો કબજો છે જય શિખરી સાવડા પાસે આવે છે, કોની પાસે આવે છે? જય શિખરી સાવડા। મિત્રો જય શિખરી સાવડાના લગ્ન થાય છે, આપણા ઇતિહાસના લેક્ચરની અંદર હામ હામે તેની નિશાની હોય ત્યારે સમજી જવાનું બંને પતિ પત્ની છે મિત્રો। તો જય શિખરી સાવડા છે એના પત્ની હોય છે રૂપ સુંદરી મિત્રો, કોણ હોય છે? રૂપ સુંદરી। રૂપસુંદરીને એક ભાઈ હોય, ભાઈ રૂપસુંદરીને એક ભાઈ હોય, બધાય ને હોય બરાબર, એ તો પણ આના ભાઈનું નામ શું હતું? એના ભાઈનું નામ હતું સુરપાળ। હવે બેન મહારાણી બની ગયા તો ભાઈને થોડા કઈ કોરાવા દે, એટલે રિક્વેસ્ટ કરી જય શિખરી સાવડાને, બે દેખાતું નહીં રિહાણા કાંઈ કે હું છું કે મારા ભાઈને સેનાપતિ બનાવી દો રાજનો, તો ખાવ ન કરી પાછી વહી જાય। એટલે જય શિખરી સાવડા છે એ કીધું સારું, એટલે સુરપાલને છે એ બોલાવે છે અને એનો હું બનાવી દઈશ એને સેનાપતિ બનાવે છે। તો સુરપાલ એક તો રાજનો સેનાપતિ થયો અને એક પાછો આમ સંબંધી થયો ને, બરાબર ને, જીજાજી અને સાળે, તો સુરપાલને છે એ સેનાપતિ મિત્ર બનાવી દઈ છે અને ખૂબ સમૃદ્ધિથી છે એ આખું રાજ્ય છે પંચાસરનું હાલતું હતું। પણ ઇતિહાસમાં આવા ટ્વિસ્ટ આવે છે મિત્રો, જ્યારે જ્યારે સમૃદ્ધિ હોય કોઈ સમૃદ્ધિ જોવે એટલે ઈર્ષા જાગે, અને આવી ઈર્ષા છે મિત્રો કનોજનો રાજા, ક્યાંનો રાજા? કનોજનો। શું નામ હતું એનું મિત્રો? કોમેન્ટ કરો જરીક, ભુવાડ। કોણ હતું? ભુવાડ। આની સમૃદ્ધિના વખાણ બધા છે એ ભુવાડે હાંભળ્યા અને ઈર્ષા જાગી
અને એના ઉપર કબજો જમાવવાનો વિચાર કર્યો પંજાસર ઉપર અને ભૂડ પોતે જવાનું ન નક્કી કરતા એના સેનાપતિને મોકલે છે અને એનો સેનાપતિ એટલે કોણ મિત્રો મિહિર કોણ હોય છે મિહિર હોય છે અને મિહિરને છે એ આજ્ઞા આપે કે તું જે પંજાસર ઉપર ચડાઈ કરી જા બરાબર સફળતા ન મળે પછી હું ટ્રાય કરું એમ પણ આ બાજુ છે એ મિહિર નીકળી જાય છે અને આ બાજુ જય શ્રી કૃષ્ણ સાવડાને ખબર પડે છે કે સેનાપતિ આવે છે એ કનોજના રાજા ભૂડનો મિહિર ત્યારે રાજાને એમ થયું જય શિખરીને કે હું એક રાજા છું તો રાજા સેનાપતિ રે લડી સારું લાગે નહીં એટલે સેનાપતિ સેનાપતિ અરે લડે તો એ સારું લાગે એટલે મારે રાજાનું છે મારે માન રાખવું જોઈએ તો એ સુરપાલને મોકલે છે એટલે સેનાપતિ સેનાપતિની લડાઈ થાય ભાઈ બરાબર અને મેદાનની અંદર શ્રી બાકાસિક બોલતા હોય અને એની અંદર એમ કહેવાય છે કે જય શિખરી સાવડાનો સેનાપતિ મીન્સ રૂપસુંદરીનો ભાઈ છે એ વિજેતા પામે છે કોણ જીતે છે સુરપાળ અને આ બાજુ છે એ મિહિર હારી જાય છે મિહિર હારી જાય છે એટલે પાછો એના એ રસ્તે વાસો વળી જાય ત્યાં જઈને ભૂવડ ની સામે ઉભો રહી જાય છે ભૂવડ જોઈ ખબર પડી જાય છે ભાઈ હું કરીને આવ્યા છે મેદાન ની અંદર પણ જે થયું એ ભલે થયું કઈક શીખવા મળ્યું છે કે મને હવે તારે જવાની જરૂર નહીં હવે કે હું જાય ખુદ ગબર નીકળી ગયો ભાઈ ઘોડાની પલકડી છે એ વાગતી બાગડતા 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 એમ ભૂવડ નીકળે છે ને આ બાજુ ભૂવડ નીકળે મિત્રો એટલે આ બાજુ જઈ શીખરીને ખબર પડી કે હવે ખુદ ગબર મેદાને આવી રહ્યો છે એટલે હવે આપણે સેનાપતિ મોકલવાની જરૂર નથી કે આ વખતે હું ખુદ ગબર જઈ ગઈ તો આ બાજુ જઈ શીખરી સાવડા છે એ જવાની તૈયારી કરે પણ આ બાજુ છે ભૂવડ છે મોટું જબર સૈન્ય લઈને આવ્યો હતો મિત્રો એટલે જય શિખરી સાવડાએ યુક્તિ અપનાવી કે એની પત્ની રૂપસુંદરી અને એનો હાળો એટલે રૂપસુંદરીનો ભાઈ કોણ સુરપાળ બંનેને મોકલી દીધા વનની અંદર ક્યાં મોકલી દીધા મિત્રો વનની અંદર બંનેને મોકલી દીધા છે અને આ બાજુ છે હવે ભૂવડ સાથે કોણ છે યુદ્ધ કરવા આવે છે મિત્રો ભૂવડ સાથે યુદ્ધ કરવા આવે છે જય શિખરી સાવડા જય શિખરી સાવડા અને બંનેનું યુદ્ધ થાય ભાઈ યુદ્ધ જામ્યું પણ અંતે છે એ જય શિખરી સાવડા છે યુદ્ધ મેદાનની અંદર છે એ મૃત્યુ પામે છે મિત્રો અને ભોળ છે એ યુદ્ધની અંદર જીતે છે અને પંસાસરનો કબજો લઈ દે છે પાટણની અંદર મિત્રો પણ એનો વંશવેલો હજી નાશ પામ્યો નથી આ બાજુ રૂપસુંદરી અને સુરપાલને બંનેને વનમાં મિત્રો મોકલી દીધા હતા અને વનમાં છે એ રૂપસુંદરી અને સુરપાલને બિન લોકો આશરો આપે જગતની અંદર કોઈનું કોઈનું એનો ભગવાન હોય મિત્રો અને વનની અંદર છે એને ભીલ લોકો આશરો આપે છે અને ભીલ લોકોએ વનમાં આશરો આપ્યો હોવાથી વનની અંદર છે એ રૂપસુંદરી છે એક બાળકને જન્મ આપે છે મિત્રો વનની અંદર બાળકનો જન્મ થયો હોવાથી એનું નામ પાડવામાં આવે છે વનરાજ સાવડા વનરાજ સાવડા મિત્રો વનરાજ સાવડા અને એના મામા કોણ થયા સુરપાળ કારણ કે રૂપસુંદરીનો ભાઈ એ વનરાજ સાવડાને શું થવાનો છે મામા થવાનો છે વનરાજ સાવડા છે એ પારણાની અંદર છે ઈસકા ખાતા હતા મિત્રો ત્યારે એક જૈન આચાર્ય આવ્યા હતા અને જૈન આચાર્ય રૂપસુંદરીને એમ કીધું કે આ બાળક ભવિષ્યની અંદર રાજા બનવાનો છે આ બાળક ભવિષ્યની અંદર રાજા બનવાનો છે અને જૈન ધર્મને મદદ કરશે મોટો થઈને મિત્રો કોને મદદ કરશે જૈન ધર્મને અને આગળ જતા એ આચાર્ય એટલે બીજો કોઈ નહીં મિત્રો કોણ હતો આચાર્ય શિલગુણસુરીજી હતા કોણ હતા આચાર્ય શિલગુણસુરીજી અને એની ભવિષ્યવાણી આગળ જતા સાચી પડી મિત્રો કારણ કે આગળ જતા એ રાજાભાઈનો વનરાજ સાવડા અને પાટણની અંદર પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બનાવ્યું હતું જૈન ધર્મનું અને એમાં ગામના લોકોના કહેવાથી એની પણ એની પ્રતિમા મોકાવી હતી વનરાજ સાવડાએ આ વનરાજ સાવડા હતો પણ વનરાજ સાવડા ધીરે ધીરે મિત્રો મોટો થાય છે અને એને બધા યુદ્ધના દાવ કૌશલ્ય બધા એના મામા શીખવાડે છે કોણ મામા સુરપાળ શીખવાડે છે અને આગળ છે ઘટના કેવી બને છે જુઓ મિત્રો વનરાજ સાવડાને છે એ ખબર પડે છે એના મામા કહે છે કારણ કે વનરાજ સાવડા હવે મોટો થયો અને યુદ્ધ કરવા માટે સક્ષમ બની ગયો અને સુરપાળ કહે બાંજે આ મામા કે આપણે એ કોઈ સામાન્ય માણસ નથી કા મામા કે બાંજે આ પાટણ ખરું ને એ કઈ હા એ કઈ કે એનું પંચાસરનું કે હા એ કઈ એના રજવાડું છે ને કે હા એ કે આપણે એના રાજા છીએ
નો હોય મામા હા એ કે તારા બાપા જય શ્રી સાવડા હતા એ રાજા હતા અને એને છે યુદ્ધ મેદાનની અંદર છે એ ભુવણે મારી નાખ્યા છે અને આ વાતની છે એ વનરાજ સાવડાને ખાલી ખબર પડી જાણ થઈ વાત સાંભળી અને લોહી ગરમ થયું ભાઈ ઉકળ્યું એ સમયે કીધું મામાઈ કે આપણે પાટણની અંદર પંચાસરમાં ચડાઈ કરવા છે અને ભુવણને છે હરાવવાનો છે મામા કઈ એકલાથી ન થાય કે તો થોડાક સાથી અને ગોતો તો વનરાજ સાવડા કે આપણી પાસે ક્યાંય કે ખૂટે એમ છે આપણી પાસે મારા ઘણા બધા મિત્રો છે એ કે બોલાવો એને વનરાજ સાવડાએ વોટ્સએપમાં મેસેજ કર્યો અને હા મેં રિસીવ થયો ભાઈ આવ્યા બધા મિત્રો અને બે મુખ્ય મિત્રો હતા મિત્રો એમાં એમાં એક મિત્ર હતો એનો સાપો વાણિયો મિત્રો કોણ હતું સાપો વાણિયો બીજો મિત્ર કોણ હતો મિત્ર કોમેન્ટ કરો બધા કોમેન્ટ કરો છો બધા અણહિલ ભરવાડ હતો કોણ મિત્ર હતો અણહિલ ભરવાડ મિત્રો આ બંને મિત્રો છે એ વનરાજ સાવડેની સાથે છે એ મદદ કરવા માટે યુદ્ધની અંદર મેદાને ઉતરે છે મિત્રો એક મિત્ર માટે આવા મિત્રો કરાય બુસ મારી જાય એવા મિત્રોનો કરાય સાપો વાણિયો અણહિલ ભરવાડ બરાબર છે જીવ માટે જીવ પણ આપી દે છે એવા મિત્ર જગતની અંદર ઇતિહાસમાં ઘણા બધા પાનાઓ લખાણા છે મિત્ર કેવા હોય બરાબર તો વનરાજ સાવડાને છે એ મદદ કરવા માટે બંને આવે છે અને ઘણા બધા છે એ સૈન્ય દ્વારા દળકટક આખું લઈને પાટણની અંદર છે એ બધા ગયા ભાઈ ધીરે ધીરે બગડતા 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 જીવ બધું અને હવે ભુવણને ખબર પડી ભાઈ આવે છે હવે નક્કી નહીં આપણું કઈ હવે અને વનરાજ સાવડા અને ભુવણ વચ્ચે મિત્રો યુદ્ધ થયું અને એની અંદર કોણ જીત મેળવે છે મિત્રો વનરાજ સાવડા જીત મેળવે છે મિત્રો 50 વર્ષની ઉંમરે છે એ ગાદી ધારણ કરે છે પંચાસરની અંદર અને મિત્રો એને મદદ કરવા વાળા બે મિત્રોનો કે ભૂલો નહીં એનું ઋણ ન સુકવે ઋણ સુકવી દીધું મિત્રો અને ભૂલો નહીં એનું ઋણ કારણ કે જેણે મદદ કરી હોય ને એનું ઋણ ક્યારેય ભૂલાય નહીં ઉપકારનો બદલો ઉપકારથી વાળવો પડે મિત્રો તો સાપા વાણિયાની યાદમાં વનરાજ સાવડાએ મિત્રો સાપાનેર વસાવ્યું શું વસાવ્યું સાપાનેર અને 2004ની અંદર મિત્રો ઈસવીસન 2004ની અંદર યુનેસ્કો યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક ઓર્ગેનાઇઝેશન કલ્સ દ્વારા એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું જે વૈશ્વિક વારસાના સ્થળોને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપે અને વિશ્વના લોકો જ્યાં પ્રવાસ કરવા આવે છે આ સાપાને એને સ્થાન આપ્યું છે મિત્રો આગળ જતા રાણ કી વાવને પણ સ્થાન મળે છે વર્લ્ડ હેરિટેજમાં 2014માં પણ સાપો વાણીઓ છે એની યાદમાં સાપાનેર વસાવે છે અને અણહિલ ભરવાડને પણ ભૂલતો નથી વનરાજ સાવડા એની યાદમાં વસાવે છે અણહિલપુર પાટણ અણહિલપુર પાટણ મિત્રો આગળ વધીએ લિંક શેર કરો બધે તમારા વધારેમાં વધારે ગ્રુપ સુધી પહોંચાડો ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપણે ભણવા જઈ રહ્યા છીએ ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી ભણવા જઈ રહ્યા છીએ વાસ્તવિક માહિતી ભણવા જઈ રહ્યા છીએ અને ફોલો કરો અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો વિદ્યા કેરિયર એકેડમી બગદાણા તમારા વધારેમાં વધારે મિત્રો સુધી પહોંચાડો તો મિત્રો અણહિલપુર પાટણ છે એ અણહિલ ભરવાડની યાદમાં વસાવે છે અને મિત્રો વનરાજ સાવડા નામની નવલકથા એક ગુજરાતી કવિ લખી નાખે છે વનરાજ સાવડા નામની નવલકથા કોણ લખે છે કોમેન્ટ કરો બગદાણાની અંદર બાપા સીતારામ લખીને કોમેન્ટ કરો અને પછી જવાબ આપો વનરાજ સાવડા નામની નવલકથા કોણ લખે છે મિત્રો વનરાજ સાવડા મિત્રો એ વનરાજ સાવડા નામની નવલકથા લખનાર કવિ છે લેખક છે મૈપતરામ રૂપરામ નીલકંઠ કોણ છે મૈપતરામ રૂપરામ નીલકંઠ મૈપતરામ રૂપરામ નીલકંઠ વનરાજ સાવડા નામની નવલકથા લખી નાખે છે મિત્રો એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછાય વનરાજ સાવડા નામની નવલકથા કોણે લખી તો આવા એમસીક્યુ હોય ને એની અંદર એક ઓપ્શન હોય મૈપતરામ રૂપરામ નીલકંઠ ત્યારે આપણને યાદ ન હોય પણ વિદ્યા કેરિયર એકેડમીની અંદર લેક્ચર વિરા હોય ઓનલાઈન તો ખ્યાલ આવે કે મૈપતરામ રૂપરામ નીલકંઠ હતા જે વનરાજ સાવડા નામની નવલકથા લખી નાખે છે મિત્રો તો આ વનરાજ સાવડા હતો મિત્રો જેના બે મિત્રો સાપો વાણીઓ અને અણહિલ ભરવાડ છે એને મદદ કરે છે મિત્રો ભૂલતા નહીં એના આચાર્ય જે ભવિષ્યવાણી કરવાવાળા હતા એ કોણ હતા આચાર્ય શિલગુણ સુરીજી
અને વનરાજ સાવડાસી જૈન ધર્મને મદદ કરશે તો એ પણ વાસ્તવિક રીતે હાચું પડ્યું કારણ કે એને પાટણની અંદર પંસાસરા પાર્શ્વનાથનું જૈન દેરાસર જૈન મંદિર બનાવી નાખ્યું છે આ વસ્તુ ભૂલવાની નથી વનરાજ સાવડા આગળ વધીએ આપણે વનરાજ સાવડાની વંશાવલીને તો વનરાજ સાવડાની વંશાવલીને આપણે આગળ વધારીએ વનરાજ સાવડાનો પુત્ર મિત્રો કોણ યોગરાજ સાવડા કોણ હતો યોગરાજ સાવડા બન્યા રહેજો મિત્રો બે પાંચ મિનિટ આગા પાછા ગયા બધું ભૂલાઈ જાય યોગરાજ સાવડા મિત્રો વનરાજ સાવડાની જેમ તે પોતાના પિતાના પગલે હાલવા વાળો કોઈ હોય તો યોગરાજ સાવડા હતો ન્યાયપ્રિય શાસક હતો યોગ્ય ન્યાય કરતો હતો આવો યોગરાજ સાવડા હતો અને યોગરાજ સાવડાનો પુત્ર હવે આવે છે શ્યામરાજ સાવડા કોણ આવે છે શ્યામરાજ સાવડા મિત્રો અહીંથી બાજી બલટી જાય છે જે રસ્તે ગાડી હાલતી હતી ત્યાંથી છે એ ગાડી પાટા ઉપરથી હેઠી ઉતરી ગઈ આવું થાય ઇતિહાસમાં હરખું નો શાસન કરો ને તો કારણ કે ક્ષેમરાજ છે એ લૂંટવા વાળી વૃત્તિ ધરાવતો હતો નશો લૂંટફાટ ગમે ત્યાંથી લઈ લ્યો ભેગું કરી લેવાનું છે આપણે જેનું હોય એનું ન કરાય હેરાન થઈ જાય શ્યામરાજ સાવડા છે એ લૂંટવાની વૃત્તિ ધરાવતો હોવાથી મિત્રો જુઓ કેવો ટ્વિસ્ટ આવે બધાને લૂંટફાટ કરતો હતો શ્યામરાજ સાવડા એટલે યોગરાજ સાવડાને આઘાત લાગ્યો દુઃખ લાગ્યું એ પ્રભુ એ જાણી જોઈને મને હસવું હજાર વાર આવે છે અરજી લવજી દામણી કહીને જો તારા બનાવેલા તને બનાવે છે પણ અહીંયા મારા બનાવેલા મને બનાવે છે કારણ કે મારે જે પિતાના પગલે મેં વંશ વેલો વધાર્યો હતો જે રાજ્ય વધાર્યું એ મારા સંતાને કર્યું નહીં એટલે મને છે આ વાતનો આઘાત છે એટલે યોગરાજ સાવડા છે અન્નજળનો ત્યાગ કરી દે છે મિત્રો અને મૃત્યુ પામે છે પછી ક્ષેમરાજ સાવડાની આગળની વંશાવલીની વાત કરીએ પછી આવે છે ભૂપડજી ભૂપડરાજ અથવા ભૂવડરાજ એના પછીના વંશજની વાત કરીએ મિત્રો તો વીરસિંહ આવે અથવા વેરસિંહ કહે છે એના પછીનો વંશજ આવે છે મિત્રો રત્નાદિત્ય એના પછીનો વંશજ આવે છે મિત્રો રત્નાદિત્ય કોણ આવે છે ભૂપડરાજ પછી મિત્રો રત્નાદિત્ય આવે છે અહીં લખું છું મિત્રો દેખાય બધાને રત્નાદિત્ય પછી બરાબર વનરાજ સાવડા યોગરાજ યોગરાજ પછી ખેમરાજ ખેમરાજ પછી ભૂવડરાજ ભૂવડરાજ પછી આવશે વીરસિંહ વીરસિંહ પછી રત્નાદિત્ય અને સાવડા વંશનો છેલ્લો શાસક એટલે મિત્રો સામંતસિંહ સાવડા આપણે એનું કામ છે સામંતસિંહ સાવડા સામંતસિંહ સાવડા સાવડા વંશનો છેલ્લો શાસક એની પાસે સાવડા વંશની ગાદી આવે છે પણ મિત્રો એને એક બેન હોય એનું નામ હોય છે લીલાદેવી કોણ હોય છે લીલાદેવી અને બેન સિંહ ઉંમર લાયક થઈ એટલે એ સામંતસિંહને ખ્યાલ આવ્યો કે છે બેનને મારે હવે છે યોગ્ય મૂર્તિઓ છે એ પસંદ કરીને બેનને પરણાવી દેવી છે એટલે ચાલુક્ય વંશના રાજા રાજ સાથે એના લગ્ન નક્કી કરે છે મિત્રો ચાલુક્ય વંશના રાજા રાજ સાથે છે એના લગ્ન નક્કી કરે છે મિત્રો સામંતસિંહ સાવડા અને એના લગ્ન થયા અને ધીમે ધીમે છે એ લીલાદેવીને રાજરાજનો છે એ ઘર સંસાર આવ્યો અને સમય જતા લીલાદેવીને રાજરાજના ઘરે એક પારનું બંધાણું મિત્રો અને એક બાળકનો જન્મ થયો એ બાળક એ બીજો કોઈ નહીં મિત્રો મૂળરાજ સોલંકી હતો કોણ હતો મિત્રો મૂળરાજ સોલંકી જેમ વનરાજ સાવડાના મામા સુરપાલ થયા એમ મૂળરાજ સોલંકીના મામા કોણ થાય સામંતસિંહ સાવડા થાય મિત્રો બહેનું એવું ઘટના એવી ઘટી મિત્રો કે લીલાદેવી અને રાજરાજસિંહ અકાળે મૃત્યુ પામ્યા અને આ બાજુ મૂળરાજ સોલંકી એકલો પડી ગયો એટલે સામંતસિંહ સાવડાએ સિંહ મૂળરાજ સોલંકીને બોલાવી લીધો પાંજઈ આવી જાઓ આપણી પાસે અને મૂળરાજ સોલંકી મામા પાસે ગયા ભાઈ પણ મામાને ક્યારેક ક્યારેક પેક મારવાની ટેવ હતી એટલે નશો કર્યો સામંતસિંહ સાવડાએ અને મૂળરાજને બોલાવ્યો હોય બાણાયાએ આ મામા આજથી ગાદી ઉપર તારે બેહવાનું છે કોને બેહવાનું છે મૂળરાજ સોલંકીને બેહવાનું છે
जी मामा